और भाई ये इतना पसीना क्यों बाहर है? तुम्हारी तो शादी भी हो चुकी है। पगला गए हो क्या? इसका शादी से क्या लेने देना? तो फिर क्यों पसीना बाहर है? ताकि मेरा वजन कम हो और मैं फिट हो जाऊं। पर क्यों? ताकि इंश्योरेंस का प्रीमियम कम हो जाए, कम प्रीमियम भरना पड़े इसलिए। एक सेकेंड, ट्रेडमिल पर दौड़ने से इंश्योरेंस प्रीमियम कैसे कम होगा? होगा यार, होगा। વિનોદ ને પરસે વો પાડતો જોઈને તમે પણ અમરની જેમ આશ્ચર્યચકિત થઈ જશો. તો જાણી લો કે ફિટનેસ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વચ્ચે સીધો સંબંધ છે. કારણ કે વીમા કંપનીઓ ઉંમર, જૂની મેડિકલ હિસ્ટ્રી, BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ, ધૂમ્રપાન જેવી બાબતોને આધાર બનાવી પ્રીમિયમ નક્કી કરે છે. જેમ કે જો તમે ફિટ રહેવા માટે કસરત કરો છો, સ્વસ્થ આહાર લો છો, તો બીમાર પડવાની શક્યતા ઘટી જાય છે અને આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય વીમાનો દાવો કરવાની શક્યતા પણ ઘટી જાય છે. તો જુઓ કેવી રીતે ફિટનેસ તમારું પ્રીમિયમ ઘટાડી શકે છે. બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI એ સ્થૂળતા તપાસવાની સૌથી લોકપ્રિય પદ્ધતિ છે. તેનાથી ખબર પડે છે કે શરીરનું વજન તેની લંબાઈના પ્રમાણમાં યોગ્ય છે કે નહીં. જો BMI 18.5 થી 24.9 ની વચ્ચે હોય તો વજન સામાન્ય છે. 18.5 થી ઓછા BMIનો અર્થ અંડરવેઇટ. જો BMI 25 થી 29 ની વચ્ચે હોય તો તેનો અર્થ થાય છે ઓવરવેઇટ હોવું. જો તમારો BMI 30 થી ઉપર છે તો તમે ઓબેસિટી એટલે કે સ્થૂળતાના શિકાર છો. BMI કેલ્ક્યુલેટરની મદદથી તમે ઓનલાઈન BMI સ્કોર ચેક કરી શકો છો. વીમા કંપનીઓ વજનવાળા અથવા મેદસ્વી લોકોને લઈને ખૂબ જ સતર્ક રહે છે. આનું કારણ એ છે કે વધુ BMI ધરાવતા લોકોને ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ અને હાઇપરટેન્શન જેવા રોગોનું જોખમ વધુ હોય છે. તેઓ ભવિષ્યમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ કરે તેવી શક્યતા પણ વધુ હોય છે. આ જ કારણ છે કે વીમા કંપનીઓ સામાન્ય BMI ધરાવતા લોકો કરતાં વધુ BMI ધરાવતા લોકો પાસેથી વધુ પ્રીમિયમ વસૂલે છે. अगर किसी का BMI बहुत ज्यादा है, which is basically 36 या 37, उस सिनेरियो में हो सकता है कि कस्टमर को वो पॉलिसी मिले ही नहीं, क्योंकि वो काफी ज्यादा ओवरवेट है. सो दैट्स पहला इम्पैक्ट. दूसरा इम्पैक्ट ये हो सकता है कि अगर आपका मान लीजिए BMI 32-33 की रेंज में है एंड कंपनी को लगता है कि आपका हेल्थ प्रोफाइल ज्यादा रिस्की है, तो वो आपकी प्रोफाइल के बेसिस पे आपको लोडिंग भी लगा सकती है, विच इज बेसिकली आपको एक्स्ट्रा प्रीमियम पे करना पड़ सकता है vis-a-vis अगर कोई पर्सन है जिसका BMI 23, 24 या 25 होगा, 35 साल का व्यक्ति है, ठीक है, उसका अगर प्रीमियम नॉर्मल BMI के साथ, विच इज 23-24 के BMI के साथ, उसका प्रीमियम मान लीजिए अगर आज की डेट में 8,000-8,500 रुपए पड़ता है या 9,000 रुपए पड़ता है अगर नॉर्मल व्यक्ति का, अगर वही सामने कोई एक और व्यक्ति है जिसका BMI 35-36 हो, तो उसका प्रीमियम वो करीब करीब 15-20% ज्यादा हो सकता है, विच इज अबाउट मान लीजिए 10,000 के आसपास हो जाएगा. तो एंड जैसे जैसे ये एज बढ़ती जाती है, वैसे वैसे BMI का अमाउंट भी आपका या ये लोडिंग का अमाउंट भी आपका बढ़ता जाता है. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઇરડાએ હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં વેલનેસ અને ફિટનેસને પ્રોત્સાહિત કરવા માટે ગાઇડલાઇન્સ બહાર પાડી હતી. આ ગાઇડલાઇન્સ મુજબ ઇન્સ્યોરન્સ કંપનીઓ એવા પોલિસી ધારકોને રિવોર્ડ પોઈન્ટ આપી શકે છે જેઓ હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવે છે અને શારીરિક કસરત કરે છે. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ્સ, કૂપન, હેલ્થ ચેકઅપ અને ડાયગ્નોસિસ સહિત અન્ય ઓફર્સ પણ આપી શકે છે. ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે વીમા કંપનીઓ ધીમે ધીમે તેમની હેલ્થ પોલિસીમાં નવી સુવિધાઓ ઉમેરી રહી છે, જેથી કરીને લોકો ફિટનેસ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે. તમે જેટલા વધુ ફિટ હશો તેટલા વધુ રિવોર્ડ તમને મળશે, જેમ કે પ્રીમિયમ પર વધુ ડિસ્કાઉન્ટ, જીમ મેમ્બરશીપ, પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ કે પછી સમ એશ્યોરની રકમ વધારવા માટેની સુવિધા. इंश्योरेंस कंपनीज अपने प्लान्स में वेलनेस बेनिफिट्स लेके आई हैं. तो व्हाट इट मींस इज कि अगर आप जैसे आपके प्लान में फीचर्स हैं कि अगर आप वॉक करते हैं डेली 10,000 स्टेप्स चलते हैं, जिम करते हैं, योगा सेशन करते हैं, तो आप एक पॉइंट्स उनके एक्यूमुलेट करते हैं. बेसिकली आप ये इसलिए कर रहे हैं कि आपका आपकी बॉडी फिट रहे एंड क्लेम्स के चांसेस कम हो. उस सिनेरियो में अगर कस्टमर ये सब एक्टिविटीज करता है, पॉइंट्स अर्न करता है, तो रिन्यूअल के टाइम पे उसको छूट मिलती है. कुछ प्लान ऐसे भी हैं जहाँ पे ये छूट 100% तक जा सकती है. प्रैक्टिकली आपका प्लान अगले साल से फ्री भी हो सकता है. बट इसके लिए सबसे इंपॉर्टेंट है आपको ये जरूर देखना है कि आपके प्लान में वो बेनिफिट्स हैं या नहीं है. अगर मान लीजिए वो प्लान में बेनिफिट नहीं है वेलनेस डिस्काउंट का, तो अगर आप BMI कम भी करते हैं अगले साल, तो आपको ऐसा कोई अलग से छूट नहीं मिल पाएगी उसमें.
કેટલીક વીમા કંપનીઓ બીજા વર્ષના પ્રીમિયમ પર 100% સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, પરંતુ તેના માટે પોલિસી ધારકે વર્ષ દરમિયાન દરરોજ 10,000 પગલાં ચાલવા જેવા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરવા જરૂરી છે. ફિટબેન્ડ્સ જેવા સ્માર્ટ વિયર ડિવાઇસ અથવા તો મોબાઇલ એપ જેવા ઉપકરણો દ્વારા શારીરિક પ્રવૃત્તિઓનો રેકોર્ડ બનાવી શકાય છે. યાદ રાખો કે વિવિધ વીમા કંપનીઓની અલગ અલગ રિવોર્ડ પોલિસી અને ક્રાઇટેરિયા હોય છે, અને આ પોલિસી વીમાધારકના રિસ્ક પ્રોફાઇલ પર પણ આધાર રાખે છે. इंश्योरेंस कंपनीज काफ़ी तरीके के बेनिफिट्स फिटनेस से रिलेटेड या वेलनेस से रिलेटेड लेके आई हैं आप अपने प्लान में, चाहे वो उसमें यू नो वॉकिंग आप करते हो, अगर रेगुलरली आप जिम जाते हो या आप योगा सेशंस अटेंड करते हो, इनफैक्ट अगर आप जैसे अपना एक तरीके से एनुअल हेल्थ असेसमेंट भी करते हो जिसमें आप अपनी ड्रिंकिंग स्मोकिंग अगर हैबिट्स हैं किसी की उस बारे में अगर आप बताते हैं कंपनीज को ड्यूरिंग द ईयर, तो उस बेसिस पे आप कुछ पॉइंट्स अर्न करते हैं. तो हर कंपनी एक तरीके से एक बॉकेट ऑफ वेलनेस सर्विस लेके आई है अपने प्लान्स में, ताकि कस्टमर्स को ज़्यादा से ज़्यादा ऑप्शंस दे सकें फिट रहने के, और वो फिट रहने के बाद आप कुछ पॉइंट्स अर्न करते हैं और उस पॉइंट्स को आप एक तरीके से रिन्यूअल के टाइम पे હવે જોઈએ કે ફિટ રહેવા પર વિવિધ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કેટલું ડિસ્કાઉન્ટ આપે છે. પોલિસી બજારના આંકડા અનુસાર કેર સુપ્રીમ વેલનેસ ડિસ્કાઉન્ટ તરીકે 30% સુધી, નીવા ભૂપા લાઈફ હેલ્ધી બેનિફિટ ટેકના નામે 30% અને સ્ટાર હેલ્થ તેના વેલનેસ પ્રોગ્રામ હેઠળ 10% સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. તેવી જ રીતે આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ એક્ટિવ ફિટ 50% સુધી વેલનેસ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. બીજી એક વાત, હેલ્થ ઇન્સ્યોરન્સ સારવારના ખર્ચનો બોજ ઘટાડે છે અને ટેક્સ પણ બચાવે છે. આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ જો તમે તમારા કે તમારી પત્ની કે પછી બાળકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો તો ટેક્સ છૂટની મર્યાદા 25,000 રૂપિયા સુધી છે. તો વિનોદની જેમ તમે પણ રનિંગ, જોગિંગ કે એક્સરસાઇઝ કરીને તમારા હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ઘટાડી શકો છો. ફિટનેસનું ધ્યાન રાખવાથી આવનારા વર્ષો માટે અલગથી રિવોર્ડ પણ મળશે. જેમ સ્થૂળતા પ્રીમિયમમાં વધારો કરે છે, તેમ ધૂમ્રપાન, આલ્કોહોલ જેવી આદતો પણ પ્રીમિયમ વધારે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે ફોર્મમાં બધી માહિતી યોગ્ય રીતે ભરો, નહીં તો કંપની મેડિકલ ચેકઅપ કરાવી શકે છે. એવી પણ શક્યતા છે કે જ્યારે તમે હેલ્થ ઇન્સ્યોરન્સનો ક્લેમ કરવા જાઓ ત્યારે તમે ખોટી માહિતી આપી હોવાનું કારણ ધરીને ક્લેમને રિજેક્ટ કરી દેવામાં આવે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાઇટ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરીનાઇટ ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.